starts. Okay, good morning, Mitro. गणितिक अपेक्षा मैथमेटिकल एक्सपेक्टेशन ना चैप्टर में आपणे व्याख्याओ यद्यच्छ चल असतत यद्यच्छ चल सतत यद्यच्छ चल त्यार पछी असतत यद्यच्छ चल नुं संभावना वितरण त्यार पछी गणितिक अपेक्षा असतत चल माटेनी गणितिक अपेक्षा एनुं मुख्य सूत्र एक्सपेक्टेशन ऑफ एक्स बराबर सिग्मा एक्स पी एक्स बीजी रीते एने मध्य कहीए छीए બીજી કિંમત આપણે જરૂર પડે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેરની કે જેનું સૂત્ર થાય છે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ અને એના આધારે આપણે જે મુખ્ય સૂત્ર ગુણધર્મો છે અને ગુણધર્મો પછી આપણે એના મુખ્ય સૂત્રોની આપણે લખીતી યાદી તો સિગ્મા પી એક્સ બરાબર વન કુલ સંભાવના હંમેશા કેટલી થવી જોઈએ એક થવી જોઈએ મધ્ય કે એક્સપેક્ટેશન અથવા તો એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેર પી એક્સ અને વેરિયન્સ ઓફ એક્સનું સૂત્ર થશે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ આખાનો વર્ગ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વિચરણનું વર્ગમૂળ ત્યાંથી આગળ વધીને આપણે થોડા ઉદાહરણો જોયા હતા એ બધા આપણે મોટાભાગે બબે વખત એનું રિપીટેશન કરેલું છે છેલ્લે આપણે ઉદાહરણ આઠમું એ જોયું હતું એ આઠમા ઉદાહરણથી પાછું તમને હું રિવાઇઝ કરાવી દઉં કે અસતત યદ્યચ્છ ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે એક્સની કિંમત છે માઇનસ બે માઇનસ એક ઝીરો વન ટુ સંભાવના છે પોઈન્ટ પંદર પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ પંદર અને પોઈન્ટ દસ એમાં કઈ કઈ કિંમતો શોધવાની છે તો કે એક્સપેક્ટેશન ઓફ એક્સ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એક્સપેક્ટેશન ઓફ થ્રી એક્સ પ્લસ વન એક્સપેક્ટેશન સોરી વેરિયન્સ ઓફ એક્સ અને ચોથું વેરિયન્સ ઓફ થ્રી એક્સ પ્લસ વન હવે બે કોલમ આપેલી છે બેનો ગુણાકાર કરો તો પહેલી કોલમ એક્સ બરાબર એક્સઆઈ છે અને પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ છે તો એક્સઆઈ પી એક્સઆઈ આપણી પહેલી કોલમ થાય એક્સઆઈ સ્ક્વેર પી એક્સઆઈ આપણી બીજી કોલમ થાય હવે પહેલી અને બીજી કોલમનો ગુણાકાર કરો તો માઇનસ બે ગુણાકારમાં પોઈન્ટ પંદર એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ત્રીસ માઇનસ ઝીરો પોઈન્ટ ત્રીસ ઝીરો પંદર એટલે સોરી પોઈન્ટ પંદર અને દસ પોઈન્ટ દસના ગુણાકારમાં બે એટલે પોઈન્ટ વીસ એક્સઆઈ પી એક્સઆઈ વાળી કોલમને ફરી પાછું એક્સ આઈથી ગુણીએ તો પોઈન્ટ સાઠ પોઈન્ટ ત્રીસ ઝીરો પોઈન્ટ પંદર ને પોઈન્ટ ચાલીસ પહેલી કોલમનો સરવાળો કે જે એક્સઆઈ પી એક્સઆઈ છે એનો જવાબ આવે છે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ અને બીજી કોલમનો સરવાળો આવે છે એક પોઈન્ટ પિસ્તાલીસ એટલે કે એક્સપેક્ટેશન ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સઆઈ પી એક્સઆઈનો જવાબ આવે છે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એનો જવાબ આવશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર પી એક્સઆઈ એના બરાબર એક પોઈન્ટ પિસ્તાલીસ એટલે એક્સપેક્ટેશન ઓફ થ્રી એક્સ પ્લસ વન કઈ રીતે શોધાશે તો કે થ્રી ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ વન એટલે કે ત્રણના ગુણાકારમાં પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસના ગુણાકારમાં ત્રણ એટલે પોઈન્ટ પંચોતેર પણ નિશાની એની માઇનસ અને પ્લસ વન અને ઝીરો પોઈન્ટ પચીસ વેરિયન્સ ઓફ એક્સ બરાબર એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ એ આખાનો વર્ગ એટલે એક પોઈન્ટ પિસ્તાલીસમાંથી માઇનસ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસનો વર્ગ બાદ કરવાનો એટલે એક પોઈન્ટ પિસ્તાલીસમાંથી પોઈન્ટ ઝીરો સિક્સ ટુ ફાઈવ બાદ થાય એટલે જવાબ આવશે એક પોઈન્ટ આડત્રીસ પંચોતેર હવે વેરિયન્સ ઓફ થ્રી એક્સ પ્લસ વન શોધવું હોય તો વેરિયન્સ ઓફ થ્રી એક્સ અને વેરિયન્સ ઓફ વન વેરિયન્સ ઓફ વનની કિંમત શું થાય તો કે ઝીરો નાઇન ટાઈમ વેરિયન્સ ઓફ એક્સ શું કામ તો કે એક્સનો સહગુણક ત્રણ છે ત્રણનો વર્ગ થઈને આગળ આવે છે એટલે નાઇન ટાઈમ વેરિયન્સ ઓફ એક્સ એટલે નવના ગુણાકારમાં એક પોઈન્ટ ત્રણ આઠ સાત પાંચ એના ગુણાકારમાં નવ એટલે આપણને આ જવાબ મળે છે ત્યાર પછીનો નવમો દાખલો કે એક બોક્સમાં પાંચ સફેદ અને સાત કાળા દડાઓ છે એક વ્યક્તિ યદ્યચ્છ રીતે બે દડાઓ બોક્સમાંથી પસંદ કરે છે જો પ્રત્યેક સફેદ દડા માટે રૂપિયા બે અને કાળા દડા માટે રૂપિયા એક મળતા હોય તો મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો હવે રકમ છે એને આપણે કઈ કોલમ કહેશું એક્સ અથવા તો એક્સ આઈ પહેલું ખાનું હંમેશા ઓછી સંખ્યાવાળી વસ્તુઓનું બનાવવાનું તો સફેદ દડા ઓછા છે એટલે પહેલી કોલમ છે એ સફેદ દડાની સંખ્યા ઝીરો વન અને ટુ કારણ કે વધુમાં વધુ આપણે બે દડાઓ લઈએ છીએ મળતી રકમમાં એ આપણે સંભાવના શોધીને પછી આપણે મળતી રકમ લખીએ તો પહેલો સંભાવના શું થશે કે સફેદ દડાની સંખ્યા ઝીરો
એટલે પાંચમાંથી એક પણ નહીં અને કાળા દડા છે સાતમાંથી બે એટલે 7c2 એટલે 42/2 એટલે 21 અને 12c2 એટલે 12×11/2 એટલે કે 12/2 થાય એટલે 6 11×6 એટલે 66 એટલે 35 21ના છેદમાં 66 એક કાળા દડાનો 1 રૂપિયો બે કાળા દડાના કેટલા રૂપિયા મળશે 2 રૂપિયા હવે એક સફેદ દડો એટલે 5c1×7c1 એટલે 7×5=35 35ના છેદમાં 66 અને મળશે 2 રૂપિયા અને વત્તા 1 એટલે 3 રૂપિયા હવે બે સફેદ દડા બે સફેદ દડા એટલે 2 અને 2 4 રૂપિયા મળે 5c2×7c0/12c2 12c2 એટલે 66 અને 5c2 એટલે 10 એટલે 10ના છેદમાં 66 હવે xi p xi નો ગુણાકાર કરો તો 42ના છેદમાં 66 105ના છેદમાં 66 અને 40ના છેદમાં 66 એનો સરવાળો કરો એટલે 187ના છેદમાં 66 એટલે કે વ્યક્તિને સરેરાશ 2 રૂપિયા 83 પૈસા ઇનામમાં મળે છે ત્યાર પછીનો દાખલો પણ આપણે આ જોયેલો કે 15 ઇલેક્ટ્રિક બલ્બ છે જેમાંથી 5 ખામીવાળા છે એક વ્યક્તિ બોક્સમાંથી 3 બલ્બ યદ્દચ્છ રીતે પસંદ કરે છે તો ખામીવાળા બલ્બની અપેક્ષિત કિંમત શોધો ખામીવાળા બલ્બ કેટલા છે 5 ઓછા બલ્બ કયા છે તો કે ખામીવાળા એટલે પહેલી કોલમ શું બનાવો ખામીવાળા બલ્બની સંખ્યા આપણે ખામીવાળા બલ્બની અપેક્ષિત કિંમત શોધવી છે એટલે એ કોલમનું નામ શું આપીએ છીએ આપણે xi સંભાવના pxi અને xi pxi હવે આપણે કેટલા બલ્બ પસંદ કરીએ છીએ 3 એટલે 0, 1, 2 અને 3 મેક્સિમમ 3 સુધી તમે જઈ શકો એક પણ ખામીવાળો બલ્બ ન હોય એનો મતલબ કે 10 એ 10 બલ્બ જે પસંદ કરો છો એ ખામી વગરના બલ્બ છે એમાંથી 3 પસંદ કરો છો એટલે 5c0×10c3/15c3 15c3નો જવાબ આવે છે 455 કેવી રીતે તો કે 15×14×13 એટલે 15/3 કરો એટલે 5 મળે 14/2 કરો એટલે 7 મળે અને એના ગુણાકારમાં 13 એટલે 35ના ગુણાકારમાં 13 કરો એટલે તમને જવાબ મળે છે 455 એટલે 120ના છેદમાં 455 10c3 એટલે 120 થાય હવે એક બલ્બ ખામીવાળો એટલે 5c1×10c2/15c3 15c3ની કિંમત 455 છેદમાં મૂકી દો 5c1 એટલે 5 10c2 એટલે 45 45×5 એટલે 225 બે ખામીવાળા બલ્બની સંખ્યા એટલે 5c2×10c1/15c3 5c2 એટલે 10 10ના ગુણાકારમાં 10 એટલે 100 એટલે 5c3/100/455 5c3×10c0/15c3 એટલે 5c3 એટલે 5×4×5×4=3 છેદમાં 3×2=1 3×3 કેન્સલ કરો 4/2 એટલે એ જવાબ આવશે તમારો 10×10 = 455 સરવાળો કરો તો 1 હવે ગુણાકાર કોનો કરવાનો xi pxi નો ગુણાકાર 120 225 100×2 એટલે 200 અને 10×3 એટલે જવાબ આવશે 575/455 એટલે કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા xi pxi 575/455 એટલે 1.26 પણ તમારે જ્યારે જવાબ લખવાનો હોય વાક્યમાં નીચે એક લખશો કારણ કે ખામીવાળા બલ્બની સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં હોય ખામીવાળા કે ખામી વગરના વસ્તુની સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં હોય એટલે આપણો ફાઇનલ જવાબ શું લખવો જોઈએ આપણે તો કે ખામીવાળા બલ્બની અપેક્ષિત કિંમત કેટલી થશે તો કે 1 હવે ત્યાર પછીનું ઉદાહરણ છે 11મું ઉદાહરણ કે અદ્વૈત પાસે એક બોક્સમાં 3 સફેદ અને 6 કાળા દડાઓ છે તેમાંથી 2 દડાઓ યદ્દચ્છ રીતે પસંદ કરવામાં આવે છે જો તે સફેદ દડાથી રૂપિયા 14 અને કાળા દડાથી રૂપિયા 7 મેળવે તો મળતી રકમની ગાણિતિક અપેક્ષા શોધો હવે સફેદ દડા અને કાળા દડામાં વધુમાં વધુ 2 દડા લઈ શકાય અને સફેદ દડાની સંખ્યા ઓછી છે માટે પહેલી કોલમ કોની બનાવીએ તો કે સફેદ દડાની સંખ્યા 0, 1 અને 2 મેક્સિમમ 2 દડાથી જ મળતા રૂપિયા આપણે રકમની અપેક્ષિત કિંમત શોધવી છે એટલે આ રકમની કોલમને આપણે શું કહીએ છીએ x કહીએ છીએ ત્યાર પછી સંભાવના px અને પછી x અને px ની જરૂર પડશે હવે સફેદ દડાની સંખ્યા 0 એટલે 3c0×6c2/9c1 3c0×6c2 3c0=1 અને 6c2 એટલે 15 15/36 9c2 એટલે 8×9=72 એટલે 36
હવે એક કાળા દડાના 7 રૂપિયા તો બે કાળા દડાના કેટલા રૂપિયા મળશે 14 રૂપિયા હવે સફેદ દડાની સંખ્યા 1 14 વત્તા 7 કારણ કે એક સફેદ દડો અને એક કાળો દડો સફેદ દડાના 14 ને કાળા દડાના 7 એટલે મળશે 21 રૂપિયા 3c1 × 6c1 / 9c2 એક સફેદ દડો એક કાળો દડો અને એ છે એટલે ગુણાકાર તો 6 તેરી 18 18 ના છેદમાં 36 એટલે 9c2 બરાબર 18 ના છેદમાં 36 14 વત્તા 14 એના બરાબર 28 શું કામ તો કે બંને સફેદ દડા પસંદ થાય છે તો બંને સફેદ દડા પસંદ થાય તો 3c2 × 6c0 / 9c2 એટલે એનો જવાબ થશે 3 ના છેદમાં 36 એટલે હવે ગુણાકાર કરો તો x અને px નો તો 14 ગુણ્યા 15 એટલે 210 21 ગુણ્યા 18 એટલે 378 અને 28 ગુણ્યા 3 એટલે 84 બધાના છેદમાં 36 તો સરખું જ રાખીએ છીએ હવે 672 ને 36 ભાગો એટલે જવાબ આવે છે કેટલો તો કે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ px એટલે 672 ના છેદમાં 36 અને 672 ભાગ્યા 36 કરલો એટલે સરેરાશ કેટલા રૂપિયા મળશે તો કે 18 રૂપિયા અને 67 પૈસા 18.67 રૂપિયા ત્યાર પછીનો 12મો ઉદાહરણ છે એક બોક્સમાં 4 કાળા અને 2 સફેદ દડાઓ છે તેમાંથી યથાર્થ રીતે 2 દડાઓ પસંદ કરવામાં આવે પ્રત્યેક સફેદ દડા માટે રૂપિયા 4 મળે છે જ્યારે પ્રત્યેક કાળા દડા માટે 2 રૂપિયા ચૂકવવા પડે છે એટલે ચૂકવવા પડે છે એટલે તમે ગુમાવો છો તો મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો હવે આમાં પણ મિત્રો ફરી વખત જોઈ લો તો 2 સફેદ દડા છે એટલે સફેદ દડાની સંખ્યા ઓછી છે એટલે પહેલી કોલમ શું બનાવશો તો કે સફેદ દડાની સંખ્યા વધુમાં વધુ કેટલા દડા લ્યો છો 2 ઓછામાં ઓછા કેટલા થશે તો કે 0 એટલે 0 1 અને 2 હવે આમાં સમજવા જેવું છે કે સફેદ દડાના 4 રૂપિયા મળે છે પણ કાળા દડાના તમારે 2 રૂપિયા ચૂકવવા પડે છે હવે પહેલી સંભાવના શું છે તો કે સફેદ દડાની સંખ્યા 0 એટલે 2c0 અને કાળા દડાની સંખ્યા 2 એટલે 4c2 એટલે 6 6c2 એટલે 15 એટલે 6 ના છેદમાં 15 હવે 2 અને 2 4 એટલે તમે 4 રૂપિયા ગુમાવો છો એટલે 4ની નિશાની કઈ મૂકવી પડે માઇનસ આપણે ઉપર કોલમનું ટાઇટલ જ એવું આપ્યું છે કે મળતી રકમ તો પ્લસ ચૂકવવી પડતી રકમ તો માઇનસ અને એ કોલમનું નામ શું તો કે 1 શું કામ તો કે આપણે રકમની કોલમને અપેક્ષિત કિંમત શોધવી છે એટલે રકમ જેની અપેક્ષિત કિંમત શોધવી હોય એ કોલમનું નામ આપણે હંમેશા x આપવાનું હવે એક સફેદ દડો ને એક કાળો દડો સફેદ દડાના 4 રૂપિયા મળે ને કાળા દડાના 2 રૂપિયા ચૂકવવા પડે એટલે મળે 2 રૂપિયા સંભાવના શું થશે તો કે એક કાળો દડો ને એક સફેદ દડો 4c1 2c1 / 6c2 4c1 એટલે 4 2c1 એટલે 2 4 × 2 એટલે 8 એટલે 8 ના છેદમાં 15 હવે 2 સફેદ દડા 2 સફેદ દડા એટલે એક સફેદ દડાના 4 મળે તો 2 સફેદ દડાના કેટલા મળશે આપણને 8 રૂપિયા મળે હવે કાળો દડો એકે નથી એટલે બંને સફેદ દડા તો 2c2 અને 4c0 4c0 એટલે 1 ને 2c2 એટલે પણ 1 થાય એટલે 1 ના છેદમાં શું થઈ જશે 15 હવે ગુણાકાર કરો x અને px નો તો -24 ના છેદમાં 15 −8 × 2 એટલે 16 ના છેદમાં 15 અને 8 × 1 એટલે 8 એટલે 16 ને 8 24 24 / 15 ને માઇનસ પ્લસ કેન્સલ થશે એટલે સરવાળે આમાં કાંઈ મળતું નથી એટલે એક્સપેક્ટેશન ઓફ એક સરેરાશ કેટલા રૂપિયા મળે છે તો કે 0 એટલે એમ કહી શકાય કે ન ફાયદો થાય કે ન નુકસાન થાય ત્યાર પછીનું ઉદાહરણ છે FY BCOM એડવાન્સ સ્ટેટિસ્ટિક્સમાં માર્ચ 99માં પૂછાયેલો દાખલો છે તમારી પરીક્ષામાં જે લોકોએ 12મા ધોરણમાં આંકડાશાસ્ત્ર રાખેલું એમને આ ખાલી સંભાવના વિતરણ શોધવાના દાખલાઓ 12મા ધોરણમાં હતા એક લોટરીમાં રૂપિયા 1 ની 10,000 ટિકિટો વેચાય છે તો એ લોટરીમાં રૂપિયા 8,000નું ઇનામ છે એક વ્યક્તિ પાસે 1 ટિકિટ છે તો તે વ્યક્તિને મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો હવે કુલ ટિકિટો કેટલી છે 10,000 એક જ ટિકિટ ઉપર રૂપિયા 8,000નું ઇનામ છે બાકીની ટિકિટ ઉપર 8,000નું ઇનામ નથી હવે ઇનામ લાગે તો 10,000માંથી 1 ટિકિટ એવી છે કે જેમાં ઇનામ લાગે છે એટલે 10,000માંથી 1 એટલે સંભાવના ઇનામ લાગે એના માટેની સંભાવના શું છે
तो कि एक ना छेद में 10,000 पण इनाम में मळशे केटला तो कि 7,999 शा माटे 7,999 तो कि 1 रुपयो तमे टिकिट माटे चूकवेलो छे ए रकम तमे बाद कर नाखो ત્યાર પછી ઇનામ લાગતું નથી એવી ટિકિટ કેટલી તો કે 9,999 એટલે સંભાવના શું થશે ઇનામ ન લાગે એની સંભાવના 9,999ના છેદમાં 10,000 અને ત્યારે તમે તમારો રૂપિયો ગુમાવો છો રૂપિયો ગુમાવો છો એટલે નિશાની શું થઈ જાય એની માઇનસ થઈ જશે એટલે 9,999ના છેદમાં 10,000 એટલે 9,999 ભાગ્યા 10,000 ઉપર નીચેનો સરવાળો કરો તો 7 - 9 એટલે માઇનસ 2,000 - 10,000 એટલે જવાબ ફાઇનલી શું આવશે તો કે -0.20 ત્યાર પછીનો દાખલો છે ઉદાહરણ 14મો એક બોક્સમાં 8 વસ્તુઓ છે જેમાંથી 2 વસ્તુઓ નુકસાની વાળી છે એક વ્યક્તિ યદ્યચ્છ રીતે બોક્સમાંથી 3 વસ્તુઓ પસંદ કરે છે તો ખામીવાળી વસ્તુઓની અપેક્ષિત કિંમત શોધો કુલ વસ્તુઓ કેટલી છે 8 આઠમાંથી 2 વસ્તુઓ નુકસાનીવાળી છે એટલે નુકસાનીવાળી વસ્તુ 2 અને નુકસાની વગરની વસ્તુ કેટલી થઈ તો કે 6 હવે 8 કુલ વસ્તુઓ કેટલી પસંદ કરો છો તમે 3 વસ્તુઓ પસંદ કરો છો પણ નુકસાનીવાળી વસ્તુ વધુમાં વધુ 2 જ છે એટલે તમે એને 2 થી વધારે વસ્તુ લઈ શકતા નથી 3 વસ્તુઓ પસંદ કરવાની છે પણ નુકસાનીવાળી વસ્તુ તો તમે વધુમાં વધુ 2 જ લઈ શકો હવે પહેલી કોલમ નુકસાનીવાળી વસ્તુઓની સંખ્યા જેને આપણે કહી દઈશું એક્સ બીજી કોલમ છે સંભાવના હવે નુકસાનીવાળી વસ્તુઓની સંખ્યા 0 એટલે 6C3 × 2C0 / 8C3 6C3 × 2C0 એટલે 6C3 એટલે 20 અને 8C3 એટલે 56 56 કેવી રીતે તો કે 8 × 7 × 6 અને છેદમાં 3 2 1 એટલે 3 2 6 6 6 કેન્સલ થયા એટલે 8 7 56 વધ્યા એટલે 6C3 × 2C0 / 20 / 56 હવે એક નુકસાનીવાળી વસ્તુ તો 6C2 × 2C1 એટલે કે 30 / 56 6C2 એટલે 6 × 5 એટલે 15 6 × 5 = 30 30 / 2 અને 2C1 એટલે 2 એટલે જવાબ આવશે કેટલો તો કે 30 / 56 એટલે 2 વસ્તુ નુકસાનીવાળી હોય એની સંભાવના માટે 6C1 × 2C2 / 8C3 એટલે 6C1 એટલે 6 2C2 એટલે 1 એટલે 6 / 56 એટલે 30 ને 20 56 30 ને 20 50 ને 6 56 56 / 56 એટલે 1 થઈ ગયો હવે ગુણાકાર કોનો કરશો તો કે x અને px નો ગુણાકાર પહેલી કિંમત 0 બીજી કિંમત 30 ને 56 બીજી કિંમત 12 ને 56 એટલે 42 / 56 એટલે ખામીવાળી વસ્તુની અપેક્ષિત કિંમત કેટલી કહેવાશે 0.75 અથવા તો 1 ત્યાર પછીનો 15મો દાખલો છે એક અસતત યદ્યચ્છ ચલ x નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે તો p ની કિંમત શોધો એક્સપેક્ટેશન ઓફ x એક્સપેક્ટેશન ઓફ x² + 5 એક્સપેક્ટેશન ઓફ x + 5² અને વેરિયન્સ ઓફ x આ બધી જ કિંમતો આપણે શોધવાની છે આપેલું છે શું તો કે xi માં 0 1 2 3 4 pxi 1/16 p 3/8 p અને x/16 સૌ પ્રથમ તો કુલ સંભાવના બરાબર 1 એમાં આપણે સરવાળો કરી તો p + p એટલે શું થઈ જશે 2p પછી 1/16 1/16 અને 3/8 + 2p બરાબર 1 2/16 એટલે કે 1/8 / 3/8 / 2p એના બરાબર 1 એટલે કે 4/8 એટલે કે 2p બરાબર 4/8 4/8 એટલે કે p બરાબર 4/16 4/16 અથવા તો 2/8 બધાના અથવા તો 1/4 એટલે આ પ્રમાણે આપણે લખી નાખીએ તો xi px 1/16 1/4 3/8 1/4 અને 1/16 હવે ગુણાકાર કોનો કરો xi px 0 1/4 3/4 3/4 અને 1/4 એટલે 3 × 1 = 4 3 × 1 = 4 8 / 4 એટલે 2 હવે xi px નો ગુણાકાર પાછો 1 સાથે કરો એટલે 0 1/4 3 × 2 એટલે 6/4 3 × 3 એટલે 9/4 અને 4/4 એટલે 9 ને 4 13
तेर ने एक चौद चौद ने छ वीस 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 भैया चार एट्ले जवाब आयो पांच एट एक्सपेक्टेशन ऑफ एक्स बराबर सिग्मा एक्स आई पी एक्स आई ना जवाब बे एक्सपेक्टेशन ऑफ एक्स स्क्वेर ना जवाब वीस ना छेद में चार सूत्र प्रमाण जवाब आवशे वीस ना छेद में चार एट्ले पांच। हवे किंमत शोधवानी छे एक्सपेक्टेशन ऑफ एक्स स्क्वेर प्लस फाइव એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એક્સપેક્ટેશન ઓફ ફાઈ, એક્સપેક્ટેશન ઓફ ફાઈ એટલે પાછું શું થાય ફાઈ, એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે પાંચ, પાંચ વત્તા પાંચ એટલે કિંમત શું થઈ જાય છે દસ થઈ જાય છે, એટલે પાંચ વત્તા પાંચ બરાબર દસ। હવે એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ ફાઈનો સ્ક્વેર એટલે પહેલાં સ્ક્વેર કરો તો એક્સ સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે પાંચ દુ દસ, દસ એક્સ વત્તા પચીસ, પાંચનો વર્ગ પચીસ, દરેકના ગાણિતિક અપેક્ષા આપો તો એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર દસ અચળ સંખ્યા છે એટલે પહેલેથી બહાર લખી નાખો તો ટેન ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ અને અચળ સંખ્યાની ગાણિતિક અપેક્ષા એટલે અચળ સંખ્યા એમનેમ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે એક્સપેક્ટેશન ઓફ ટ્વેન્ટી ફાઈવ, એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ ટેન ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ ટ્વેન્ટી ફાઈવ એટલે પાંચના ગુણાકારમાં પાંચ વત્તા દસના ગુણાકારમાં બે વત્તા પચીસ એટલે વીસ, પચીસ અને પાંચનો સરવાળો એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ ફાઈવની કિંમત એ પચાસ થાય। ત્યાર પછી સોળમું ઉદાહરણ કે જે એસવાય બીબીએની પરીક્ષામાં પણ પૂછાયેલું છે, જો એક્સ અને વાય બે નિરપેક્ષ ચલો હોય એટલે કે ચલ કેવા છે સ્વતંત્ર ચલ છે, એક્સપેક્ટેશન ઓફ એક્સ બરાબર ચાર, એક્સપેક્ટેશન ઓફ વાય બરાબર પાંચ, વેરિયન્સ ઓફ એક્સ બરાબર છ, વેરિયન્સ ઓફ વાય બરાબર સાત હોય તો વેરિયન્સ ઓફ થ્રી એક્સ, વેરિયન્સ ઓફ ટુ એક્સ પ્લસ ફાઇવ, એક્સપેક્ટેશન ઓફ ટુ એક્સ પ્લસ થ્રી અને એક્સપેક્ટેશન ઓફ થ્રી એક્સ પ્લસ ટુ વાય આટલી કિંમતો શોધવાની છે। તો વેરિયન્સ ઓફ થ્રી એક્સ શોધવું હોય તો એક્સનો સહગુણક ત્રણનો વર્ગથી આગળ આવે અને વેરિયન્સ ઓફ એક્સની કિંમત કેટલી આપી છે તો કે છ, એટલે નવના ગુણાકારમાં છ એટલે ચોપન, વેરિયન્સ ઓફ ટુ એક્સ પ્લસ ફાઈવ, એક્સનો સહગુણક બે, બેનો વર્ગ ચાર એટલે ફોર ટાઈમ વેરિયન્સ ઓફ એક્સ એટલે ચારના ગુણાકારમાં છ એટલે જવાબ શું થઈ ગયો ચોવીસ, એક્સપેક્ટેશન ઓફ ટુ એક્સ પ્લસ થ્રી એટલે ટુ ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ થ્રી એટલે બેના ગુણાકારમાં ચાર, ચાર દો આઠ, આઠ વત્તા ત્રણ એટલે અગિયાર। ત્યાર પછી છે એક્સપેક્ટેશન ઓફ થ્રી એક્સ પ્લસ ટુ વાય એટલે થ્રી ટાઈમ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ ટુ ટાઈમ એક્સપેક્ટેશન ઓફ વાય, ત્રણ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર, બે ગુણ્યા પાંચ એટલે દસ, બાર વત્તા દસ એટલે બાવીસ, એક વ્યક્તિ એક અન્નભિન્ન પાસાને ઉછાળે છે, જો તેને અંક બે ત્રણ અથવા પાંચ મળે તો તેટલા રૂપિયા ઇનામમાં મળે છે, પરંતુ જો તેને અંક એક ચાર અથવા છ મળે તો તેટલા રૂપિયા એને ચૂકવવા પડે છે, તો વ્યક્તિને ફાયદો થશે કે નુકસાન। હવે જો ગાણિતિક અપેક્ષા શોધીએ જવાબ માઇનસમાં આવે તો વ્યક્તિને નુકસાન થાય અને જવાબ પ્લસમાં આવે તો વ્યક્તિને ફાયદો થાય અને ઝીરો આવે તો વ્યક્તિને ફાયદો પણ નથી થતો અને નુકસાન પણ જતું નથી। એટલે અન્નભિન્ન પાસાના ઉપરની બાજુએ શું આવી શકે એક બે ત્રણ ચાર પાંચ છ, તેની દરેકની સંભાવના સરખી હોય છે એટલે આપણે પીએક્સમાં શું લખી નાખવાનું વન અપોન સિક્સ, વન અપોન સિક્સ એમ છ વખત, ઇનામમાં રૂપિયા મળે તો ચૂકવવા પડે એની નિશાની આપણે કોલમના એક્સમાં આપીએ એટલે બે ત્રણ અને પાંચમાં આપણને મળે છે અને એક ચાર અને છમાં આપણે ગુમાવીએ છીએ એટલે એક ચાર અને છની નિશાની શું આપીએ આપણે માઇનસ, બે ત્રણ અને પાંચની નિશાની શું આપીએ આપણે પ્લસ। હવે એક્સ અને પી એક્સનો ગુણાકાર કરો તો બેના છેદમાં છ, ત્રણના છેદમાં છ, પાંચના છેદમાં છ, માઇનસ એકના છેદમાં છ, માઇનસ ચારના છેદમાં છ અને માઇનસ છના છેદમાં છ એટલે છ ને ચાર દસ ને એક અગિયાર, પાંચને પાંચ દસ એટલે દસ ઓછા અગિયાર એટલે માઇનસ એકના છેદમાં છ જવાબ આવે છે એટલે વ્યક્તિને શું થશે તો કે નુકસાની જશે, ફાયદો થશે નહીં। બે અનત બિનત પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરની બાજુએ મળતા અંકોના સરવાળાની ગણતરી અપેક્ષા શોધવાની છે એટલે પાસા ઉપરનો સરવાળો મિનિમમ બે થાય ને મેક્સિમમ બાર થાય એટલે સરવાળો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એવા બનાવો તમારે લખવા પડે, વન વન પછી સરવાળો બે થાય ત્રણ થાય વન ટુ ટુ વન, સરવાળો ચાર થાય વન થ્રી ટુ ટુ થ્રી વન, સરવાળો પાંચ થાય સરવાળો છ થાય એવા બધા બનાવવા આપણે લખવા પડે, સંભાવના શું થશે વન ઓપન થર્ટી સિક્સ, ટુ ઓપન થર્ટી સિક્સ, થ્રી ઓપન થર્ટી સિક્સ, આવી રીતે સરવાળાની સરવાળો છ થાય એવા બનાવો કેટલા છે તો કે
पांच पांचना छेद में छत्रीस आ कुल सरवाड़ो तमने केटलो मळ्यो तो के पाछो एक मळी गयो। हवे एक्स अने पी एक्स नो शुं करवो छे गुणाकार, ए गुणाकार करो एटले शुं मळे छे 256 छेद में छत्रीस मळे छे। एटले तमारे 252 छेद में छत्रीस एटले एक्सपेक्टेशन ऑफ एक्स बराबर शुं जवाब मळे छे तमने 252/36 करो એટલે જવાબ 7 મળે છે। એટલે તમારે વિદ્યાર્થી મિત્રોમાં બનાવવા બધા લખવા પડે કે સરવાળો 2 થાય એવા બનાવો કેટલા તો કે 1 અને 1, સરવાળો 3 થાય એવા બનાવો કેટલા 1 અને 2, 2 અને 1 એટલે સંભાવના શું થઈ 2/36। પછી સરવાળો 4 થાય 1 3 2 2 3 1 એટલે 3/36, સરવાળો 5 થાય 1 4 2 3 3 2 4 1 એટલે સરવાળો શું તો કે 5 થાય એવા બનાવવાની સંખ્યા કેટલી 4 એટલે 4/36। સરવાળો 6 થાય 1 5 2 4 3 3 4 2 5 1 એટલે 5/36। સરવાળો 7 થાય 1 6 2 5 3 4 4 3 5 2 6 1 એટલે 6/36। સરવાળો 8 થાય 2 6 3 5 4 4 4 5 3 6 2 એટલે સરવાળો કેટલો થાય છે 8, એવા બનાવો કેટલા 5 5/36। સરવાળો 9 થાય 3 6 4 5 5 4 6 3 એટલે 4/36। સરવાળો 10 થાય 6 ને 4 10 5 ને 5 10 4 ને 6 10 એટલે 3 બનાવો એટલે 3/36। સરવાળો 11 થાય એવા 2 જ બનાવો 5 અને 6 6 અને 5 2/36 અને સરવાળો 12 થાય એવા એક જ બનાવ બને છે કે જે કુલ સરવાળો તમને કેટલો આપે છે 252/36। અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ।